નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં કૃષિ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. લાભપાંચમથી 145 કેન્દ્ર પર મગફળીની ખરીદીનો પ્રારંભ. દીવમાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. માળિયાહાટી નાના સમઢિયાળા ગામે આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની બૂ, ગ્રામજનો દ્વારા તપાસની માંગ. અને બગસરાના હામાપુરના સરપંચે તલાટીને બોનસ રૂપી પૈસા આપી લાંચ રૂશ્વત બ્યુરોમાં ફસાવતા રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં કૃષિ મંત્રી આરસી ફળદુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દિવાળીના બિન વેકેશન બાદ ફરી માર્કેટિંગ યાર્ડ ધમધમતા થયા છે, ત્યારે આજથી 145 કેન્દ્રો પર મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે એક બારદાનમાં 30 કિલો મગફળી ભરાશે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. તેમજ જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને તે કેન્દ્ર પર નથી પહોંચી શક્યા તેનો વારો વીકના છેલ્લા દિવસોમાં લેવામાં આવશે. અને કમોસમી વરસાદથી જે ખેડૂતના પાક નિષ્ફળ ગયા છે તે ખેડૂતોના ખેતરોના વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાનું પણ કૃષિમંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું. આ તકે પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓ, પદાધિકારીઓ સહિત પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું ગુજરાતના તમામ ખેડૂતોને આ બાબતથી આશ્વસ્ત કરું છું કે જે ખેડૂતોને જે દિવસે બોલાવવામાં આવ્યા છે એ દિવસે ટેકનિકલ કારણ એવું જણાય છે કે એની મગફળી હજી તૈયાર નથી થઈ અને અહીંયા એમનો અગ્રતાક્રમ આવી ગયો છે જેને લીધે એ નથી આવી શક્યા. એવા ખેડૂતની મગફળી એ વીકના છેલ્લા દિવસે પણ થઈ શકે છે અને જો તૈયાર નહીં થઈ હોય તો પાછળથી પણ એવા ખેડૂતોને અમે તક આપશું. પણ આ બધી મર્યાદા 90 દિવસની અંદર હશે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે આ બધી પરિસ્થિતિમાંથી ખેડૂત અને રાજ્ય બહાર આવે. રાજ્ય સરકાર તમામ ક્ષેત્રે સક્રિય રહી છે, જવાબદારીપૂર્વક વર્તી રહી છે અને ખેડૂત આલમનો વિષય છે તો ખેડૂતની પડખે આ સરકાર ઊભી છે. વિજયભાઈ રૂપાણીની સરકારે ખેડૂતના સંદર્ભમાં ક્યારેય પીછેહઠ નથી કરી. જે કંઈ કરવું પડશે એ અમે ખેડૂતની પડખે ઊભા છીએ. મેં આજે સ્પષ્ટતા કરીને એ ટ્રાય કરતા હોય એને છતાંય વીમા કંપનીનો સંપર્ક ન થઈ શકતો હોય એવા સંજોગોમાં એની વૈકલ્પિક વ્યવસ્થા અમે આપી છે. તમે જિલ્લા કલેક્ટરશ્રીને પણ ફોન કરી શકશો, લેખિતમાં રજૂઆત કરી શકશો અને પોતાના ખેતરમાં આજુબાજુના ખેડૂતને બોલાવી વિડીયોગ્રાફી કરી અને એ પણ એવિડન્સ છે એ રજૂ કરશો તો એને પણ અમે માન્યતા. જો ભાઈ ક્રોપ કટિંગની પ્રક્રિયા આખી રેન્ડમલી બ્લોક છે એ નક્કી થતા હોય છે અને રેન્ડમલી જ્યારે બ્લોક નક્કી થતા હોય ત્યારે જે બ્લોક ક્રોપ કટિંગની પ્રક્રિયામાં સમાવિષ્ટ છે એ જ બ્લોકની અંદર ક્રોપ કટિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. જૂનાગઢના માળિયાહાટીના ખાતે બોડી સેવા સહકારી દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તારીખ 1 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરવાનું શરૂ કરાવ્યું છે, ત્યારે દરેક લોકો આ નિયમોનું પાલન કરે તેવા હેતુથી બોડી ગામે અભાલગઢ જૂથ સેવા સહકારી મંડળી દ્વારા 333 સભાસદોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામના સરપંચ, સહકારી મંડળીના પ્રમુખ મંત્રી શ્રી ધીરુભાઈ રવૈયા, સહમંત્રી શ્રી મધુભાઈ ત્રિવેદી સહિત અગ્રણી આગેવાનો તેમજ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે આ બોડી જૂથ સેવા સહકારી મંડળીમાં ગુજરાત સરકારે જે આરટીઓમાં આ હેલ્મેટનો નિયમ કર્યો એ આપણા સંરક્ષણ માટે થઈને છે. આ હેલ્મેટ આપણો એક એક સભાસદ જો માર્કેટમાં ખરીદ કરવા જાય તો 1500 રૂપિયામાં આ હેલ્મેટ પડે છે, પણ આપણી મંડળીએ એકી સાથે ખરીદ કરી અને આ અમને 66% એટલે કે 1050 રૂપિયામાં આ હેલ્મેટ આપણને પડતર કિંમતમાં થયો છે. તો આ દરેક સભાસદનો સમય બચ્યો અને એને પૈસાની પણ બચત રહી છે. વિશેષ આ ડિવિડન્ડના રૂપમાં આપણે આનું વિતરણ કર્યું છે. હવે ડિવિડન્ડ આપણે જે મંડળીની અંદર છે ને એ 1000 રૂપિયાએ 10 રૂપિયા આપણે ડિવિડન્ડ બાંટવાનું થાય તો 1010 રૂપિયા ડિવિડન્ડ જે બાંટવાનું થાય એમાં રકમ બહુ નાની થાય. તો 4-5 વર્ષનું ડિવિડન્ડ એકી સાથે ભેગું કરી અને આપણે 1050 રૂપિયાનો હેલ્મેટ ખેડૂતને સભાસદને સંરક્ષણના રૂપમાં આપણે બોડી જૂથ સેવા સહકારી મંડળીએ નક્કી કરી અને દરેક સભાસદને વિતરણ કરવું એવું નક્કી કર્યું અને આપણે આ સારામાં સારી સ્ટાન્ડર્ડ કંપનીનો આપણે આ હેલ્મેટ ખરીદ કરી અને સભાસદો છેતરાય નહીં એવી રીતે આપણે એને વિતરણ કર્યું છે. લાભ પાંચમથી 145 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે,
ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી, પરંતુ મગફળી વેચવા એક પણ ખેડૂત ફરક્યું ન હતું. બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓનલાઈન 35,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારે લાભપાંચમથી મગફળી ખરીદી કરવાની શરૂઆત થઈ છે. જિલ્લામાં 16 જેટલા સેન્ટરે ઉપર મગફળીની ખરીદી કરાશે, ત્યારે પુરવઠા સ્ટાફ સહિત અને જિલ્લાની 12 એપીએમસીના સ્ટાફ પણ આ ખરીદીમાં લાગશે. ત્યારે જે પ્રકારે વહીવટીતંત્રએ મગફળીની ખરીદીની વ્યવસ્થા કરી છે તે પ્રમાણે પ્રથમ દિવસથી આજ દિવસ સુધી મગફળી વેચવા એક પણ ખેડૂત ફરક્યું ન હોવાથી વહીવટીતંત્રને એમને એમ બેસી રહેવું પડ્યું હતું. ગયા વર્ષે બધી તકલીફો વધુ પડી હતી, એટલે આ વખતે મતલબ પહેલો દિવસ હતો એટલે કે તપાસ કરી લઈએ કે ગયા વખત જેવું છે કે પછી નંબરથી લેશે, પણ અત્યારે અહીંયા જોયું તો કોઈ છે નહીં, મતલબ આ ટ્રાફિક બિલકુલ નથી, એમ કોઈ નથી. એમ કી સાલે અમે મગફળી લઈને આવ્યા હતા, તે હરણ થવું પડ્યું હતું, ટ્રેક્ટરો થોડા બે દિવસ રોકાણા હતા, તે આ સાલે મેસેજ આવ્યા છે, પણ એમ કે ખાતરી કરીને જઈએ. સંઘ પ્રદેશ દીવમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં ઉજવાઈ હતી, ત્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દીવ ખાતે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સવારે 11 વાગ્યે દીવના સરકારી વિભાગોમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો અને પોલીસ કર્મીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે દીવ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે લીલી ઝંડી આપી દોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દીવના અધિકારીગણ, કર્મચારીગણ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત દીવ પાર્કિંગ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાલભવન તથા અન્ય ગ્રુપના કલાકારો દ્વારા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય, એસપી સાહેબ હરેશ્વર વિશ્વનાથ અપ્પા સ્વામી, ચીફ ઓફિસર, ડાયરેક્ટર સહિતના દીવના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ કી બર્થ એનિવર્સરી કે લિએ હમને રન ફોર યુનિટી કા આયોજન કરાયા થા સુબહ ઓર પૂરે દિન મેં બહોત સારે પ્રોગ્રામ સ્કેડ્યુલ્ડ હૈ જૈસે કે અભી ઇસકે બાદ 11 બજે પ્લેજ હોગા સારે ઓફિસેસ ઓર સારે ડિપાર્ટમેન્ટ્સ મેં, ઉસકે બાદ શામ કો 5 બજે પુલિસ કી તરફ સે એક પરેડ કા આયોજન કિયા ગયા હૈ ઓર રાત મેં એક કલ્ચરલ પ્રોગ્રામ કિયા ગયા હૈ. યે સારે ઇવેન્ટ્સ એકતા દિવસ કે લિએ હૈ જો કિ જિસકા મેજર શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલ કો જાતા હૈ, જો આજ હમારા પૂરા દેશ જિસ લેવલ પે હૈ, જિસ એક્સપેન્સ કા હૈ, ઉસકા બહોત ઝ્યાદા ક્રેડિટ ઉનકી તરફ જાતા હૈ. ઓર જીતને ભી આજ કે પ્રોગ્રામ્સ હૈ, ઇટ ઇઝ જસ્ટ અ જેસ્ચર ટુવર્ડ્સ થેન્કિંગ હિમ ફોર હિઝ કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ. મેં સવારના 7 વાગે બે કોમ્પ્લેક્સમાં હાજર થયા, પછી 4 પછી શ્રી સલોની મેડમ અમને એકતાની દોઢ દિવસ પર શપથ લેવાઈ અને ત્યાર પછી બધા જ દીવના જનતાએ જાહેર સાથે મળી અને એકતા દોડની શરૂઆત કરી. અમે આ એકતા દોડમાં બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એકતા વિશે મહત્ત્વ સમજ્યા અને સરદાર પટેલ જન્મ જયંતિ ઉપર અમે સાથે મળી અને બધાને એકતાનો પ્રચાર થાય એવો એક સંદેશ પ્રસાર કર્યો. ધન્યવાદ. વંથલીમાં સુરતના દાનવીર કર્ણ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વામન ગૌશાળા વંથલી સોરઠ દ્વારા શ્રી ગિરિરાજ શાસ્ત્રી વડોદરા વાળાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તેમજ સમૂહ માળા પેરામણી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે વંથલીના આંગણે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ હોંશે હોંશે રક્તદાન કરી પોતાનો માનવ ધર્મ નિભાવ્યો હતો. રક્તદાન કેમ્પમાં એકઠા થયેલ લોહીને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. સુરતના વાલજીભાઈ ડુંગર દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માળિયાહાટીનાના સમઢિયાળા ગામે આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની બૂ આવતા ગ્રામજનો દ્વારા તપાસની માગણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના સમઢિયાળા ગામે આવાસ યોજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો ગામ લોકોએ કર્યા છે. ગામ લોકોના જણાવ્યા મુજબ આવાસ યોજનાના મકાનના અધૂરા હપ્તા મેળવવા માટે 20,000ની લાગતા વળગતા તંત્રના અધિકારીઓ તેમજ એજન્ટો દ્વારા લાંચ માંગવામાં આવી રહી છે. મકાનના હપ્તા પાસ ન થતા ગામ લોકો દ્વારા અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તે લોકો મૌન સેવી રહ્યા છે. અંતે ગામના 57 જેટલા આવાસ યોજનાના લાભાર્થીઓએ
વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી આ મામલે તપાસ કરવાની માગણી કરી છે અને આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સામે તટસ્થ પગલાં લેવાની માગણી કરી છે. પ્રધાનમંત્રી યોજનામાં અમને સહાય મળેલી છે, એમાં અમે મકાન બનાવેલા છે. મકાન બનાવવામાં અમારે જેટલી કરીને જેટલા ધક્કા થયા જેટલા પૈસા અપાશે, છતાંય અમને આઈઓડી ઓફિસમાંથી કોઈ અધિકારી સારો જવાબ આપ્યો નથી. અને સામે માથે એમ કહેશે કે પૈસા આપો તો તમારું કામ થાય, આથી અમે બે 5-5 હજાર જેટલા અમારાથી પૂગ્યા એટલા પૈસા અપાશે, છતાંય અમને સારો જવાબ નથી આવ્યો. અને એ એટલા માટે અમે આ અરજી લખી છે, આ અરજીનો વિનંતી કરી અમને જવાબ આપજો. આજે ગામમાં જે કંઈ અન્યાય થઈ રહ્યો છે, અન્યાય મતલબ PMAY મકાન જે 2017થી કામગીરી ચાલી રહી છે, તેમાં 64 જેટલા મકાનો પાસ થયેલા છે, તેમાંથી વધારે પૂરતા મકાનોમાં ભ્રષ્ટાચાર થયેલો છે. ભ્રષ્ટાચાર એ મુજબનો છે કે આ લોકોને તેમના મજૂરીના પૈસા પૂરા મળેલા નથી, આ લોકોને સંડાસ બાથરૂમના પૈસા પૂરા મળેલા નથી, આ લોકોને જે 6 મહિનાની અંદર કામ પૂર્ણ થાય અને તે કામના 20 હજારનો ચેક જે લોકો મળે છે તે ચેક પણ આપવામાં આવેલો નથી. અને આ લોકોને કીધેલું એવું કે આ બધું તમારે જોતું હોય તો તમારે અમને 2000-5000 કે જે કંઈ થતું હોય એ આપવું પડે. તો આ લોકોએ તે આપેલું પણ છે અને લેખિતમાં એક અરજી પણ કરેલી છે કે અમે એટલા લોકોને આપેલું છે, આ વસ્તુ આપેલી છે, બરાબર. ત્યારબાદ આ લોકોએ તાલુકા કક્ષાએ અરજી કરેલી છે, જિલ્લા કક્ષાએ અરજી કરેલી છે, ડેપ્યુટી સાહેબને અરજી કરેલી છે, ત્યાર પછી ગાંધીનગર અરજી કરેલી છે અને નરેન્દ્ર મોદી સાહેબને પણ અરજી કરેલી છે. અને જો હવે આ લોકોનો ન્યાય નહીં મળે અને અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર ચાલો તે આવું ને આવું રહેશે, તો ન છૂટકે આ લોકોએ ગાંધીરામ માર્ગે જન આંદોલન કરી તાલુકા કક્ષાએ બેસવું પડશે. તો વહેલાસર આ લોકોને ન્યાય મળે તેવું સરકારશ્રી તરફથી અમે અપેક્ષા રાખીએ છીએ. બગસરા પંથકમાં દીપડાના ત્રાસથી કંટાળી લોકોએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બગસરા તેમજ વિસાવદર ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતીવાડી વિસ્તારમાં દીપડાનો ભયંકર ત્રાસ હોય તેમજ દીપડો અવારનવાર ખેડૂતો તેમજ મજૂરો પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા હોય અને ખેડૂતોના પશુઓના મારણ કરતા હોય, જેના લઈ અને બગસરા તાલુકાના સરપંચ સંગઠન દ્વારા મોટા મુંજીયાસરના સરપંચની આગેવાની હેઠળ બગસરા મામલતદાર IS તલાટ સાહેબને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો અને દીપડાના ત્રાસથી ખેડૂતો તેમજ લોકોને છુટકારો આપવા રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં સરપંચો સહિત ખેડૂતો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે બગસરા તાલુકામાં મામલતદારશ્રીને અમે એક ખાલનો બનાવ પીનો છે, જે રેવન્યુ વિભાગમાં જંગલી પ્રાણી ઘૂસી આવ્યા છે અને ખેડૂતોને અવારનવાર હુમલા કરી અને નુકસાની કરે છે, તો એના નિકાલ માટે રેવન્યુ વિભાગમાંથી જંગલ વિભાગમાં મેળવવામાં આવે. અને જે કાલનો બનાવ કુડાવર ગામે બન્યો છે અને ખેડૂતો ઉપર જે ફરિયાદ થઈ છે તે ફરિયાદ પરત ખેંચવામાં આવે અને ખેડૂતોને દિવસની વીજળી આપવામાં આવે, માછડા ફાળવવામાં આવે, આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ માટે અમે આજે સરપંચોએ બગસરા તાલુકાના તમામ સરપંચોએ આવેદનપત્ર આપી અને મામલતદાર સાહેબને રજૂઆત કરી. દીવમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દીવ પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ માર્ચ પાસ્ટનું દીવ પોલીસ ચોકીના પટાંગણથી SP સાહેબે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો, જે દીવના મુખ્ય માર્ગો પર ફરી હતી. ત્યારે દીવમાં આવેલા પર્યટકો તેમજ દીવવાસીઓને આ માર્ચ પાસ્ટ નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. દીવ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર માર્ચ પાસ્ટ દ્વારા લોકોને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. દેવના PSI ભરત પરમારના નેતૃત્વમાં યોજાયેલ માર્ચ પાસ્ટમાં IRBN આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ ભારત વાજા, NCC ઓફિસર વંદના કામલિયા, રમેશ જેઠવા સહિત કોન્સ્ટેબલો, હોમગાર્ડના જવાનો, NCCના વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બગસરાના હામાપુરના સરપંચે તલાટીને બોનસ રૂપી પૈસા આપી લાંચ રૂશ્વત બ્યુરોમાં ફસાવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. મળતી માહિતી મુજબ બગસરાના હામાપુરા ગામે તાજેતરમાં જ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા રિંકલબેન પાનસુરિયા, જેઓને તારીખ 25-10-2019 રોજ સરપંચે બોનસ રૂપી 1000 રૂપિયા આપી લાંચ રૂશ્વત બ્યુરોમાં ફસાવવાનો આક્ષેપ તલાટીઓ કરી રહ્યા છે. તલાટી કમ મંત્રીને લાંચ રૂશ્વત બ્યુરોએ પૈસા લેતા રંગે હાથે પકડી જેલ હવાલે કરી દીધા હતા અને આજ દિવસ સુધી તેઓને જામીન આપવામાં નહીં આવતા આ ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ગામના અમુક અસંતોષી લોકો દ્વારા પોતાના કામની મંજૂરી ન અપાતા
અને તેમના કામના નિકાલ ન થતા તે લોકોએ કાવતરું રચી રિંકલબેનને ફસાવ્યા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ રિંકલબેનને ન્યાય આપવા અને સરપંચ સહિત તેમના સાગરીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી પણ ગામ લોકોએ કરી છે. ત્યારે હામાપુર ગામના સરપંચે ખોટી રીતે તલાટી કમ મંત્રીને ફસાવી માનસિક ત્રાસ આપતા હોય જેથી બગસરા તાલુકાના તમામ સરપંચોએ આવેદનપત્ર આપી યોગ્ય કરવા રજૂઆત કરી હતી. હામાપુર મુકામે તલાટી રિંકલબેનને જે સરપંચને સુશાપતની એક નોટિસ આપવામાં આવી હતી અને એનો રાગદ્વેષ રાખી અને તલાટી કમ મંત્રીને દિવાળીનું બોનસ રૂપે તારીખ 25/10 રોજ 1000 રૂપિયા બોનસ આપવાના નામે એને રિશ્વત લાશ રિશ્વત ખાતામાં પકડાવી અને ખોટી રીતે એમની સંડોવણી કરેલ છે. તો આવી ખોટી રીતે જો સંડોવણી તલાટીઓની થતી રહે તો તલાટી અને સરપંચનો જે તાલમેળ છે અધિકારીનો અને પદાધિકારીનો એ વિખાઈ ન જાય અને એને વિશ્વાસ તલાટીઓને રહે એટલા માટે અમે તલાટીઓને સાથે થઈએ અને જે પણ કંઈ કરવું પડતું હોય છે કરવા માટે પણ અમે એમની સાથે છીએ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢમાં કૃષિ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. લાભ પાંચમથી 145 કેન્દ્ર પર મગફળીની ખરીદીનો પ્રારંભ. દીવમાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. માળિયાહાટી નાના સવઢિયાળા ગામે આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની બૂ ગ્રામજનો દ્વારા તપાસની માંગ. અને બગસરાના હામાપુરના સરપંચે તલાટીને બોનસ રૂપી પૈસા આપી લાંચ રૂશ્વત બ્યુરોમાં ફસાવતા રોષ. તો આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.